हर जीव में मुझे प्रभु दर्शन होते हैं अड़ी कलाक थिया खाली आ एकज काम आज ना सत्संग में एकज काम करवानू छे अरे ई काम छे स्माइल कम व्हाट मे आई विल हां आटलू बोलाव तो ए पाछो यार पूर्ण प्रश्न तो आप बता जो बागन अरे शू जवाब आपो कई नवो जवाब आपो ए સ્માઈલ હશે તો ઈ વેરાયટી વન્ડરફુલ થઈ જશે હા તને જે વેરાયટી ના માણસ મળે સ્માઈલ આપ તો તારી લાઈફ વન્ડરફુલ ફાઇન નહીં વન્ડરફુલ ધેર ઇઝ ડિફરન્સ બિટવીન ફાઇન એન્ડ વન્ડરફુલ બીકોઝ ફાઇન ઇઝ બીકોઝ યુ થિંક ઇટ ઇઝ ફાઇન એન્ડ વન્ડરફુલ ઇઝ નેવર ડિપેન્ડન્ટ ઓન યુ એવરીથિંગ ધેટ ઇઝ વન્ડરફુલ ઇઝ વન્ડરફુલ સમજાણું ફાઇન અને વન્ડરફુલ માં ભેદ સમજાણો ફાઇન 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 તો ભર ફાઇન કારણ કે જે દિવસે ફાઇન નહીં લાગે એ દિવસે ફાઇન નારાજી નું ફાઇન ભરવું પડશે સમજાણું કે નહીં હા ફાઇન એટલે પેનલ્ટી ફાઇન સ્માઈલ કેવું આપે પેનલ્ટી રાખીશ જે સ્માઈલ ન કરે એને 100 રૂપિયા દંડ હે આ રાતના આપણે 10 વાગ્યા સુધી સાથે રહેશું દર 5 મિનિટે તમારી ઉપર આમ કેમેરા ભરવાનો છે હા બરાબર છે પછી ઓલા ટ્રાફિક પોલીસ મોકલી દે ને ચલાન પરમ સુખ ચલન ઘરે આવશે આટલી વાર સ્માઈલ ન કરી હમણાં ઓન ધ સ્પોટ રોકડી કરવી અચ્છા એ કામ તમે કરવાના છો લગાડી સેવક જોશે ને હા ડિમ્પલબેન તો કેમેરા ડિમ્પલબેન આરતીબેન કેમેરા એની એ સ્માઈલ જોવી પડશે ઈમાનદાર કોઈ નથી ભલે ટોપી પહેરી હોય આ તો ટોપી પહેરીને ટોપી પહેરવે સો It is a wonderful. Yes. It is a wonderful. Yes. I will enjoy. I will enjoy. I will always smile. I will always smile. જે કોઈ પણ વ્યક્તિ મળે, જે કોઈ પણ વસ્તુ મળે, જે કોઈ પણ પરિસ્થિતિ મળે, જે કોઈ પણ જીવ મળે, મારે માત્ર સ્માઈલ રાખવાની છે. આ આ આ અઘરું છે કે સેલું? This is very easy. We have made our life difficult. If we do this, life is wonderful. If we don't do this, life is hell. If we do this, life is wonderful. If we don't do this, life is hell. Hell એટલે નરક. અને નરક હમણાં દર્શન કરીને આવ્યા. હા? કઈ તારીખે ગયા હતા? 9 તારીખ. જો અમને તો તર નામ તારીખે બરાબર યાદ છે. સન્ડે. હા. એટલે જો સ્માઈલ નહીં કરીએ તો બહુ જલ્દી નરકમાં જશું એટલે નરક એટલે કઈ હોસ્પિટલ
હોસ્પિટલ એટલે આપણે કંઈક ને કંઈક રોગ થશે, કોક ને કોક એક્સિડેન્ટ થશે, કોક ને કોક આપણી ઉપર આફત આવશે. એટલે આવું કરવું છે, આ ત્રુટી છે, આ ભાંગેલું છે. આવું ભાંગેલું રહેવું છે કે અક્ષય અખંડ બનવું છે? વી આર ઓલ મેડ, વી આર ઓલ હ્યુમન બીંગ્સ, આપણે બધા મનુષ્ય બન્યા છે અખંડ બનવા. અખંડ આનંદ, ખબર છે એક મેગેઝિન આવતું હતું કે હજી આવે, અખંડ આનંદ. અખંડ આનંદ એટલે કે આપણી અંદર અખંડ આનંદ, અક્ષય આનંદ રહે એના માટે તૃતીય એટલે ત્રણ કામ કરવાના છે, ત્રણ રીતે કરવાના છે. ત્રણ કામ કયા કરવાના છે? તો કે ઇટ ઇઝ અ વન્ડરફુલ ડે, ઇટ ઇઝ આઈ વિલ ઓલવેઝ એન્જોય, કમ વોટ મે આઈ વિલ ઓલવેઝ સ્માઈલ. આ ત્રણ કામ કરવાના છે અને ત્રણ રીતે કરવાના છે. ત્રણ રીતે કઈ રીતે? તો કે આ નિર્ણય મારો અખંડ છે અને રહેશે. આ અખંડ કાર્ય માટે હું મારી જાતને સમર્પિત કરું છું અને આ કાર્ય કરવા માટે મારે કઈ પ્રશ્ન પૂછવો નથી ને મારે કોઈ જવાબ જોતા નથી. આત્મસમર્પણ. જે આ કાર્ય કરશે, જો ભી એ એસે કાર્ય કરેગા, તીન કાર્ય તીન પ્રકાર સે જો કરેગા, વો અરિહંત બનેગા, વો કેવળી બનેંગે. ઓ સિમંદર સ્વામી કે પરસદા મે અરિહંત સ્વરૂપ વિચરણ કરેંગે. બસ આજ કા જીવન હમારા, અભી કા જીવન, ઇસ યુગ કે જીવન કે અંદર હમે યહી કાર્ય કરના હૈ. આદિનાથ પરમાત્મા ને હમે યે દિન દિયા હૈ ઓર સિમંદર સ્વામી ને યે માર્ગ દિયા હૈ. આદિનાથ પરમાત્મા ને હમે યે દિન દિયા હૈ, અપના તજુર્બા દિયા હૈ, અપના અનુભવ દિયા હૈ કે ભાઈ દેખ લો મુજે, મેં તીર્થંકર બન ચુકા હું લેકિન મુજે ભી મેરે કર્મ ને છોડા નહીં હૈ. તો આપ કોણ હો ભૈયા? અગર મુજે મેરા કર્મ નહીં છોડ સકતા હૈ તો આપકો ભી કોઈ છોડેગા નહીં. તો સીધે સીધે રાસ્તે પે આ જાઓ. મેરે જૈસા માર ખા કે આના હૈ કે સીધે સીધે આના હૈ? માર ખાઈને આવું છે તો ખાતા રહો, માર ખાતા રહો ને રડતા રહો, તોબરું ચલાવતા રહો ને બીજા ઉપર આક્ષેપ કરતા રહો, તમારે લીધે, તમારે લીધે, તેરે કારણ, તેરે કારણ, ઇસને યે બોલા, ઉસને વો બોલા, ઇસને એસા કિયા, ઇસને વૈસા કિયા, ફલાના ભીખના પૂછના, આનો કોઈ એન્ડ જ નથી, ઇસકા કોઈ અંત નહીં હૈ. આક્ષેપ ભગવાનને બતાયા, પૂરા નેગેટિવ સાયકલ બતાઈ હૈ કે હમ પહેલે ક્યા કરતે હૈ, નેગેટિવ સાયકલ, હમારે અંદર અજ્ઞાન હૈ, અજ્ઞાન હૈ યાને અપૂર્ણતા હૈ. હૈ કે નહીં? હમ સબ અપૂર્ણ હૈ, અજ્ઞાની હૈ, હમે કુછ અપના ક્યા ભલા હૈ, ક્યા બુરા હૈ, હમકો પતા હૈ? નહીં પતા હૈ. ઇસલિયે હમકો ખુદ પે શંકા આતી હૈ. તો હમારી સબસે બડી જડ ક્યા હૈ? શંકા. તો હમ જૈસે શંકા કરના શરૂ કર દીએ, અબ શંકા કી જગહ અગર હમ ભગવાન કી કૃપા સે, ભગ્યામ કી આજ્ઞા સે હમ સ્માઈલ કરના શરૂ કર દે. હવે આપ, આપકો, આપકે જીવન મે કોઈ વ્યક્તિ મિલી, ઠીક હૈ, વ્યક્તિ મિલી, ઉસકો આપ પહેચાનતે નહીં હો, તો આપ ક્યા કરને લગે? શંકા કરને લગે. શંકા કરને લગે તો આપકી શકલ પે ક્યા આયેગા? સ્માઈલ આ સકતી હૈ ક્યા? શંકા દિખેગી આપકી, આપકી શકલ પે શંકા દિખેગી કે નહીં? દિખેગી ના. સામને વાલા ખુશ હોગા આપકી શંકા દેખ કર? આપકો ખડા રખેગા? ક્યા હોગા ઉસમે સે? ભય હોગા. આપકો હોગા, સામને વાલે કો ગુસ્સા આયેગા ઓર આપકે અંદર ભય હોગા. ઓર ભય આપકો ક્યા કરાયેગા? મુજ પર, મુજકો આપકે અંદર શંકા આઈ તો મેરે અંદર ક્યા ખડા હોગા? ભય ઓર ચિંતા. અબ યે ચિંતા મુજે બેઠને દેગી? હજારો કરોડો લાખો પ્રકાર કે વિચાર આયેંગે, બરાબર હૈ? ઓર ઉસ વિચાર કે માધ્યમ સે હમ ક્યા કરેંગે? આક્ષેપ કરેંગે. મન સે આક્ષેપ કરેંગે પહેલે, ફિર વચન સે કરેંગે, ઓર ફિર આ જાયેંગે, આ જાઓ મારા મારી પે, બરાબર હૈ? ક્યા હમે ઇસ રાસ્તે પે ચલના હૈ? ઇસ અજ્ઞાન, શંકા, ભય, ચિંતા, આક્ષેપ, ઘર્ષણ, મારામારી કે રસ્તે પે ચલના હૈ કે સ્માઈલ કે રાસ્તે ચલના હૈ?
और ये स्माइल कौन सी है? ज्ञान वाली है, पागलपन नहीं है। ये क्या है? ज्ञान। इसमें ज्ञान क्या है? ज्ञान क्या है? इस स्माइल को लाने के लिए क्या उपाय दिया है भगवान? तीन मंत्र दिए हैं। इस स्माइल को लाने के लिए, प्रकट करने के लिए भगवान ने तीन मंत्र दिए हैं। सब दुनिया की सब प्रॉब्लम की जड़ का एक ही रामबाण इलाज है, तीन मंत्र, त्रिमंत्र। चलो तीन मंत्र हम करेंगे। तो आज के अक्षय तृतीया यानी तीन तीन तीन, बराबर है? तीन तीन तीन। पहले तीन क्या है? तीन निर्णय। कौन से तीन निर्णय? इट इज अ वंडरफुल, इट इज अ वंडरफुल। कम व्हाट मे आई विल, कम व्हाट मे आई विल, आई विल ऑलवेज। ये तीन निर्णय लेने हैं पहली बार, और तीन प्रकार से लेने हैं। किस, कौन से तीन प्रकार? पहले ये निर्णय लेना, दृढ़ निर्णय लेना, ये तीन चीज का दृढ़ निर्णय लेना और उसको समर्पण, ये निर्णय को समर्पण कि ये तीन चीज ही मैं करूंगा या करूं, इसके बाहर कुछ नहीं करना है। कोई भी व्यक्ति मिले, मैं ये तीन काम करूंगा या करूंगी। इट इज अ वंडरफुल डे, आई विल एंजॉय एंड आई विल ऑलवेज। बस, और हम फेल हुए के पास हुए, उसका नतीजा किसके आधार पे रहेगा? और ये स्माइल आपको सबको दिखती है? खुद की स्माइल दिखती है? दूसरे की स्माइल मत देखना। जो आने आज स्माइल मत करता, आज स्माइल नहीं करता, जो तुम्हारा सेवा का स्माइल नहीं करता। स्माइल किसकी देखनी है? खुद की, सेल्फ। क्योंकि मेरा जीवन वंडरफुल है, मुझे अपना जीवन वंडरफुल बनाना है, दूसरे का नहीं। मेरा अगर वंडरफुल है तो मेरे आसपास जो होगा उसका वंडरफुल अपने आप होगा कि नहीं? कि करना पड़ेगा? अपने आप होगा, ठीक है? तो तीन निर्णय लेने हैं। इट इज अ वंडरफुल डे, आई विल एंजॉय, आई विल ऑलवेज। ये तीन निर्णय लेने हैं, तीन प्रकार से लेने हैं। ये दृढ़ निर्णय, समर्पण, ये निर्णय के ऊपर समर्पण। दिस इज द सेंटर कोर ऑफ लाइफ। नाउ आज से हमें इसको हमारे जीवन का फाउंडेशन बनाना है, समर्पण। ये तीन निर्णय के आधार पे ही मैं जीऊंगा और जीऊंगी, ये ही मेरा तप है, ये ही मेरा धर्म है, ये ही मेरा जीवन है। ये आसान हो गया? अभी आप कोई भी धर्म, कृष्णा का मनाओ, जीसस क्राइस्ट का मनाओ, मोहम्मद पैगंबर का मनाओ, तीर्थंकरों का मनाओ, किसी कोई भी धर्म को मानो, लेकिन ये कार्य करते रहो। ऐसा है हमारे आदिनाथ परमात्मा का पर्व, महापर्व, और सिमंदर स्वामी का महामार्ग, महाविदेही मार्ग, महाविदेही मार्ग यानी देह दशा से बाहर निकलने का मार्ग। हम हमेशा अपने शरीर के अंदर घूमते रहते हैं, मुझे ये हो गया, मुझे ये हो गया, मेरा ऐसा हुआ, मेरा ऐसा हुआ, इसने ऐसा बोला, इसने वैसा किया, वैसा किया, वो किया। हमेशा हम इस जड़ में घूमते रहते हैं। शंका, भय, चिंता, आक्षेप, घर्षण, मारा मारी, ये साइकिल में घूमते रहते हैं। अब इससे निकलने का रामबाण इलाज और उपाय सिंपल क्या है? भगवान ने बताया, इट इज अ वंडरफुल डे, आई विल ऑलवेज एंजॉय, आई विल ऑलवेज स्माइल। और इसी से मेरा जीवन, ये तीन निर्णय ही मेरा जीवन है,
ये तीन निर्णय पे मेरा समर्पण है, यही मेरा जीवन है और यही तीन निर्णय पे मैंने जीना तय किया है, यही मेरा आत्म समर्पण है और यही मेरा मोक्ष है। मोक्ष है, दिस इज मोक्ष। मोक्ष को ढूंढना नहीं है भैया, अगर आपने ये तीन कार्य किया तो यही मोक्ष है। नमो जिनानम। प्रभु की असीम कृपा से हर साल की तरह परम आनंद परिवार परम पूज्य सद्गुरु पंकज भाई के सानिध्य में महावीर जन्म कल्याणक यानी कि स्वयं के अंदर महावीर का प्रकटीकरण करने का अवसर अनोखे अंदाज से मनाने जा रहा है। परम सुख जीवन विकास केंद्र सर्वजीव कल्याण हेतु साल भर विध विध सेवाओं का आयोजन करता है। जहाँ इस जगत में सभी लोग किसी न किसी समस्याओं से जूझ रहे हैं, वहाँ यह परिवार ज्ञान का दीपक लेकर जन्म से लेकर मृत्यु तक की सभी समस्याओं का समाधान तीन स्टेप में आयोजन करके प्रसार कर रहा है, जिसमें पहला स्टेप है दिव्य जीवन की साइंटिफिक सिविल, जैसे कि साइंस ऑफ डिवाइन लिविंग थ्रू नमस्कार महामंत्र योग, डिवाइन लाइफ मैनेजमेंट मॉड्यूल्स, स्पेशल शिविर फॉर स्कूल एंड कॉलेज स्टूडेंट्स का आयोजन किया जाता है। दूसरा स्टेप है भारत भर में होने वाले उत्सव एवं महोत्सव, जैसे कि गुरु पूर्णिमा, नौ दिवसीय सम्यक पर्युषण अनुभव धारा, महाशिवरात्रि महोत्सव, सम्यक अग्नि महोत्सव यानी कि होली, महावीर जन्म कल्याणक, सिमंदर स्वामी जन्म कल्याणक, जन्माष्टमी तथा गणतंत्र दिवस को साइंटिफिक तरीके से मनाया जाता है। तीसरा स्टेप है साइंटिफिक प्रैक्टिकल आत्मविकास आराधना साधना, जिसमें नॉन स्टॉप 48 घंटे भगवान महावीर की अंतिम वाणी की देशना, जैन मार्ग ट्रैकिंग, साल में दो बार 18 दिवसीय सामूहिक नवरात्रि शक्ति आराधना एवं ज्ञान साधना, 3, 9 और 18 दिवसीय उपध्यान यानी कि डिवाइन लाइफस्टाइल प्रैक्टिकल ट्रेनिंग का आयोजन किया जाता है। विश्व भर में 5 करोड़ से भी ज़्यादा लोग इस सेवाओं का लाभ प्रत्यक्ष एवं विविध माध्यम जैसे कि अरियन चैनल, यूट्यूब, फेसबुक, इंस्टाग्राम से जुड़कर धन्यता का अनुभव कर रहे हैं। उतना ही नहीं, वर्ष भर समाज उपयोगी वेबिनार्स का आयोजन भी किया गया था, जिसमें फाइनेंशियल वेलनेस, एक्टिविटीज़ फॉर सीनियर सिटीजन्स, चैलेंजेस फेस्ड बाय एवरी टीनेजर्स, हेल्थ संबंधित वेबिनार्स, गर्भ संस्कार, स्ट्रेस मैनेजमेंट इन यूथ, मैट्रिमोनियल लग्न संस्कार का साइंटिफिक अप्रोच, एजुकेशन टू अपग्रेड वुमन टू फेस मॉडर्न वर्ल्ड, ऐसे अद्भुत वर्तमान समस्याओं का समाधान देने वाले वेबिनार्स का आयोजन किया गया और समाज के सभी लोगों ने इसको सहर्ष आकार दिया। परम सुख जीवन विकास केंद्र साल भर 7 प्रकार की सेवा प्रवृत्तियों का आयोजन करता है, जिसमें अनाथाश्रम सेवा, अनाज वितरण सेवा, मेडिकल सेवा, एजुकेशन सेवा, पशु पक्षी जीव दया सेवा, साधु साध्वी वैयावच सेवा, ज्ञान प्रचार प्रसार सेवा, 24/7 मिस कॉल सेवा यानी कि विश्व के किसी भी कोने से कोई भी मिस कॉल देकर अपनी समस्या का समाधान पा सकता है। इस साल से नई 8 सेवाएं व्हाट्सएप के माध्यम से शुरू की गई है, जिसका मकसद है व्यवहारिक जीवन में जो विविध प्रकार की समस्याएं आती है उसकी सही जानकारी अनुभव पर आधारित सॉल्यूशन सभी को एक ही जगह पर मिले। इस सेवा का नाम रखा गया है पेप्स यानी कि परम आनंद परिवार समाज सेवा, जिसमें पेप्स पेरेंट्स, पेप्स सीनियर सिटीजन, पेप्स यूथ, फाइनेंस, हेल्थ, वुमेन्स, मैट्रिमोनियल्स, स्पिरिचुअल पेप्स, इन सभी व्हाट्सएप सेवाओं में रजिस्ट्रेशन करवा के इस सेवाओं का लाभ लें, ऐसी आप सभी से प्रेरणा है। इस प्रकार परम सुख जीवन विकास केंद्र निस्वार्थ भाव से सबका मंगल और कल्याण हो, इस मैत्री भाव से अनेक प्रकार की सेवाएं करने के लिए तत्पर है। इन सभी सेवाओं को जन जन तक पहुंचाने के लिए आपका तन मन समय देकर तथा इस महासेवा यज्ञ में आपके धन का सहयोग करके आपका एवं आपके परिवार का मंगल करें, ऐसी मंगल प्रेरणा करते हैं। नमो जिनानम। आई थैंक यू ऑल। गॉड ब्लेस यू ऑल। नमो जिनानम।